टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ જ કેસમાં હવે તપાસ તેજ બની છે. ગુનામાં વપરાયેલી હેરિયર કાર પોલીસે કબજે કરી લીધી છે. આવેશમાં આવી હત્યા કર્યાની થિયરી પોલીસને ગળે નથી ઉતરી. હત્યાનું પ્રી પ્લાનિંગ હતું કે પછી જૂની અદાવતમાં હત્યા કરી તેની તપાસ હવે હાથ ધરવામાં આવી રહી છે. હત્યા કરી તે છરી આરોપી હંમેશા સાથે રાખતો હતો કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હત્યામાં વપરાયેલી હેરિયર કાર આરોપીના સાળા વિશાલના નામે છે. હત્યા બાદ વીરેન્દ્રસિંહે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો. હત્યા સમયના કપડાં આરોપીએ ક્યાં છુપાવ્યા છે તેની પણ તપાસ તેજ થઈ છે. આરોપીની સાથે ઝડપાયેલ દિનેશ સાલવેના રોલ અંગે પણ હવે તપાસ હાથ ધરવામાં આવી છે. દિનેશે હત્યા કે આરોપીને ભગાવવામાં મદદ કરી હતી કે નહીં તેની તપાસ પણ હવે હાથ ધરવામાં આવી રહી છે. ભોપાલ ખાતે જે પ્રિયાંશુ કરીને જે સ્ટુડન્ટના મર્ડરની ઘટના છે એમાં બ્લેક કલરની ટાટા હેરિયર વિશેની વિગતો જણાવવામાં આવેલી જ છે. અને એ પ્રાથમિક પૂછપરછમાં વિશાલ પરમાર નામનો જે એનો સાળો છે એના નામ પર હોવાનું જાણવા મળેલું છે. સ્ટીલ ઇટ્સ અ સેકન્ડ પર્ચેસર, સો ફર્સ્ટ પર્ચેસર બીજા કોઈક પાસેથી એમણે ખરીદી છે. અને હાલમાં એ વેહિકલ વપરાયેલાની એની પણ એ જે વેહિકલ વપરાયું એની પણ વધુ વિગતો ચકાસવાની ચાલુ છે. બ્લેક કલર અને ટાટા હેરિયર છે. પકડાયો તેની સાથે દિનેશ સાલવી નામનો વ્યક્તિ હતો અને એનો મિત્ર છે. અને અમે બંને વૈષ્ણોદેવી દર્શન કરવા જતા હતા અને દિનેશ સાલવીનું કહેવું છે કે મને આ વસ્તુ વિશે ખબર નથી કે એણે મર્ડર કરેલું છે, તેવું એ પ્રાથમિક પૂછપરછમાં જણાવે છે. પરંતુ પોલીસ દ્વારા આ બાબતે પણ ખૂનમાં મદદગારી અથવા તો ખૂનના આરોપ પુરાવા છુપાવવામાં શું શું મદદગારી છે એની સઘન પૂછપરછ હાલ ચાલુ છે. કપડાં જે મર્ડર વખતે વાપર્યા છે એ કપડાં એણે ક્યાં છુપાવ્યા છે, છરી જે નથી મળી આવી એ ક્યાં છુપાવી છે, આ ઉપરાંત એને ભાગતી વખતે કોણે કોણે મદદ કરી છે અને એનો બેસિકલી ઇન્ટેન્શન શું હતો, આ અગાઉ એણે આરોપી જે પોલીસ કર્મચારી છે એણે અગાઉ મરણ જનાર વિશે કોઈ માહિતી મેળવી હતી કે કેમ, અથવા તો મર્ડર થયા પછી એણે બીજી કોઈ રેકી કરી હતી કે કેમ, એની પણ વિગતો હાલ અમે ચકાસી રહ્યા છીએ. માટેની જે જો કોમન પર્સન હોય એની જે રીતની પૂછપરછ થાય અથવા તો એના વિરુદ્ધ જે રીતની તપાસ કરવામાં આવે તેટલી જ સઘનતાપૂર્વક તપાસ કરવામાં આવે છે. આમાં કોઈ બાંછોડ રાખવામાં આવતી નથી.